જરૂરી છે. અત્યારે જેમ જણાવ્યું આપણે ગગનગમનનું પ્રતિફળ એ વિષય ઉપર આપણે પ્રભુના વચનોમાંથી અભ્યાસ કરવાના છીએ, અને ગઈ વખતે આપણે ગગનગમન વિશે આપણે જોઈ ગયા હતા અને આપણે આગળ બાબતો જોવા માગીએ છીએ. જે પ્રભુના વચનો હું તમારી સમક્ષ વાંચવા માગું છું એ પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 16-19મી કલમ સુધી. પ્રકટીકરણ 11:16-19, જે 24 વડીલો દેવની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા તેઓએ દદવટ પ્રણામ કરીને દેવની આરાધના કરી અને કહ્યું કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે ને જે હતો, અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યો છે. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મુએલાનો ઇન્સાફ થવાનો, અને તારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો, અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ કરા પડ્યા. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચન આપણે માટે આશીર્વાદિત કરે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તમારા વચનો પ્રભુ અત્યારે અમે વાંચ્યા છે, સાંભળ્યા છે. પ્રભુ તમે જીવતા ઈશ્વર છો અને તમે તમારા પર વિશ્વાસ કરનારા લોકો સાથે બોલવાનું પસંદ કરો છો. ત્યારે પ્રભુ અત્યારે આ સાંજની વેળાએ પ્રભુ તમે આ તમારા વચનોમાંથી રહેલા ઊંડા મર્મો અને રહસ્યો અમારી સમક્ષ ખુલ્લા કરો. પવિત્ર આત્માદેવ તમે અમારી સાથે વાત કરો અને તમારી વાણી, તમારો ધીરો મીઠો કોમળ અવાજ સાંભળી શકીએ, અને આ તમારા વચનો સમજવાની અમને કૃપા આપો કે વચનો સમજીને પ્રભુ અમે અમારા જીવનમાં ઉતારતા તમારા જેબ જેવા આશીર્વાદો અને પ્રતિફળો પામી શકીએ માટે તમારી કૃપા અને તમારી દયા માગીએ છીએ. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તારના પ્રભુ ઈસુને નામે માગીએ છે. આમેન. આમેન. અત્યારે આપણે પ્રભુનું વચન વાંચ્યું અને પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 18મી કલમ આ પ્રમાણે આપણને જણાવે છે. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો, એટલે કે ઈશ્વરનો કોપ પ્રગટ થયો, અને મુએલાનો ઇન્સાફ થવાનો, અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. હવે આ જગ્યાએ આપણે જોઈએ છીએ કે બે બાબતો આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. બે સમયોનો જાણે કે ની રજૂઆત આપણી આગળ થાય છે. બે સમાંતર બાબતો ચાલી રહી છે. અહીંયા આ કલમ આપણને એમ દર્શાવે છે, ટુ પેરેલલ થિંગ્સ આર ગોઈંગ ઓન હિયર. અહીંયા બે બાબતો સમાંતર ચાલી રહી છે. ગગનગમન પછી પ્રભુના જે સેવકો, સંતો, પ્રબોધકો, બાળકો જે ગગનમાં ઉચકાઈ ગયા છે, તો એમના વિશેની પણ વાત છે કે જે કે તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે. કે છે એ સમય આવ્યો છે જ્યારે આ ગગનમાં ઉંચકાઈ ગયેલા છે, જ્યારે બીજા જે નીચે રહી ગયા છે
અને પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે, પૃથ્વી પર પણ કોઈક ગાળો ચાલી રહ્યો છે, સમય ચાલી રહ્યો છે, અને એ તો કહે છે કે તમારો કોપ પ્રગટ થયો, કહે છે ઈશ્વરનો કોપ એ કસોટી કાળ જે પૃથ્વી પર હવે ચાલી રહ્યો છે તેમાં રેડાય છે, કહે છે હા, કે જે દેશોના લોકો ક્રોધે ભરાયા છે કે અહીંયા આવી ભયંકર પરિસ્થિતિ પૃથ્વી ઉપર સર્જાઈ ગઈ છે અને ઈશ્વરનો કોપ પ્રગટ થયો છે, મુએલાનો ઇન્સાફ થઈ રહ્યો છે વગેરે વગેરે. અને ત્યાં કે છે છેલ્લી લીટીમાં કે જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. અને આ રીતે બે સમાંતર બાબતો ચાલી રહી છે, ઈશ્વરના જે કામો છે, ઈશ્વરની જે ઉત્પન્ન કરેલી બાબતો છે, ઉત્પન્ન કરેલી વ્યક્તિઓ છે, હા, તેનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો જાણે સમય, એ કસોટી કાળ કોપનો સમય ચાલી રહ્યો છે. પ્રભુ ઈસુએ યોહાન 10 અને 10 માં જણાવ્યું હતું કે જે ચોર છે, જે શેતાન છે, તે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા બીજી કોઈ મતલબથી આવતો નથી, પણ એટલે એ નાશ કરનારો છે અને એની સાથે બીજા ઘણા નાશ કરનારા છે, તો કે તેઓના નાશ કરવાનો સમય ચાલી રહ્યો છે અને ઈશ્વરનો કોપ એ કસોટી કાળ દરમિયાન પૃથ્વી પર રેડાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ પ્રભુના જે સેવકો, પ્રબોધકો, સંતો, ઈશ પ્રભુના નામથી ડરનારા આ નાના મોટા એ બધાને પ્રતિફળ આપવાનો સમય બીજી બાજુ આકાશમાં ગયા પછી ચાલી રહ્યો છે અને એ તરફ આપણે જોવા માગીએ છીએ. અને પ્રભુના આગમનને પ્રકટીકરણના પુસ્તકમાં ને જે બધી બાઇબલની પ્રબોધવાણીઓ છે એમાં બહુ બધા વિષયો છે કે જે એક સામટું આપણે જોઈ શકતા નથી, એક સામટું આપણે અભ્યાસ કરી શકતા નથી અને એ ઘણો બધો સમય માગી લે છે. એટલે આપણે એક 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 વસ્તુ જ આપણે દર વખતે જોઈએ છે. અને ગગન ગમને આપણે જોઈએ છે કે ગગન ગમન તે ઈશ્વરનો સીધો હસ્તક્ષેપ છે. હા, ગગન ગમન તે ઈશ્વરનો સીધો હસ્તક્ષેપ છે. સીધી એની દરમિયાનગીરી આપણે ગગન ગમનમાં ઈશ્વરની જોઈએ છે. ગગન ગમન તે આ બહુ જ અલૌકિક બાબત છે કે જેમાં સેંકડો સાચા વિશ્વાસીઓને ગગનમાં ઊંચકી લેવામાં આવે છે, ઊંચકાઈ જાય છે અને એ ઈશ્વરના હસ્તક્ષેપથી, ઈશ્વરના કરવાથી એ થાય છે, ઈશ્વરની દરમિયાનગીરીથી એ કામ થાય છે. અને એટલા બધા સેંકડો લોકો આ પૃથ્વી પરથી ચાલ્યા જશે, ઊંચકાઈ જશે કે આ પૃથ્વી પર બહુ અચંબો થઈ જશે, લોકો શોકમાં આવી જશે કે આ શું બની ગયું, કેમ આટલા બધા લોકો ચાલ્યા ગયા, જતા રહ્યા અને ક્યાં ગયા. અને ઘણા બધા વૈજ્ઞાનિકો પાસે કોઈ વૈજ્ઞાનિક એક્સપ્લેનેશન નહીં હોય, સમજણ નહીં હોય, કારણ નહીં હોય કે આ કેવી રીતે સમજાવવું. બીજા દિવસે કે પછી ટેલિવિઝનમાં કે ન્યૂઝ પેપરોમાં એને કેવી રીતે કહેવું કે આ શું બની ગયું. અને ઘણા બધા બનાવ બની જશે, કોઈ વિશ્વાસી પાયલોટો પ્લેન ચલાવતા હશે અને ઉંચકાઈ જશે તો એ પ્લેન ક્યાં જઈને પડશે અને શું થશે, કેટલી બધી કારોને એક્સિડન્ટ થશે ને જાત જાતનું બધું થઈ જશે અને હાહાકાર મચી જશે આખી પૃથ્વી ઉપર અને કોઈ એની સમજણ વ્યવસ્થિત આપી શકશે નહીં. કારણ કે આ ગગનગમનમાં ઈશ્વરનો સીધો સીધે સીધો હસ્તક્ષેપ છે અને દરમિયાનગીરી છે. આ એક બહુ અલૌકિક બાબત છે કે જેમાં સેંકડો સાચા વિશ્વાસીઓ ગગનમાં ઊંચકાઈ જાય છે. અને બાઇબલ આપણને કહે છે 1 થેસાલોનિકી 4:16-17, 1 થેસાલોનિકી 4:16-17, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણ સિંગડા સહિત
આકાશમાંથી ઉતરશે ને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. ખ્રિસ્તમાં જેઓ મુએલા છે, પ્રભુ ઈસુમાં જેઓ ઊંઘી ગયા તેઓ પ્રથમ ઉઠશે, તેમનું પુનરુત્થાન થશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ, એટલે જીવતા રહેલા વિશ્વાસીઓ છે, તેઓ ગગનમાં પ્રભુને મળવાને માટે તેઓની સાથે વાદળાઓમાં તણાઈ જઈશું, કે જે ખેંચાઈશું, અને એમ સદા પ્રભુની સાથે રહીશું. અને એટલે આપણી પછી પ્રભુની સાથેની મુલાકાત થશે. હા, ગગન ગમન થી દ્વારા આપણી પ્રભુ સાથેની મુલાકાત થશે. પ્રભુને આપણે મોડે મોડ જોઈશું, પ્રભુ સાથે આપણો મિલાપ થશે, અને ખૂબ જ ખૂબ જ ખુશી અને આનંદ આનંદ આનંદનો એ સમય બની જશે કે આપણે પ્રભુને મોડે મોડ જોઈ શકીશું, પ્રભુ સાથેની આપણી મુલાકાત થશે, અને પ્રભુને જોઈને એટલો બધો આનંદ 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 થશે, કેટલી ખુશી થશે કે આપણે આપણા બચાવનાર, આપણા તારણહાર, આપણા ઉત્પન્ન કરતા, આપણા બનાવનાર પ્રભુને આપણે મળી શકીશું. એટલું જ નહીં, આપણા વાલાઓ જેઓ પ્રભુ ઈસુમાં ઊંઘી ગયા એમનું પણ પુનરુત્થાન થશે, ને એ લોકોનું પણ રૂપાંતર થશે, ને એ લોકો પણ આપણી સાથે આવશે. ત્યારે એ બધું બહુ આનંદનો ખુશીનો એ સમય રહેશે કે ગગનગમનમાં આપણે પ્રભુની સાથેની મુલાકાત થશે. બીજી બાબત કે આ સમયે જે તારણ નહીં પામેલા લોકો ઈસુને જોઈ શકશે નહીં. તારણ નહીં પામેલા લોકો ઈસુને જોઈ શકશે નહીં, કારણ કે એ લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો નહોતો, એ કારણથી ઈસુને નહીં જોઈ શકે. જ્યારે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું, હા, ત્રીજે દિવસે પુનરુત્થાન થયા, ત્યારે ખાલી વિશ્વાસીઓએ જ, ખાલી શિષ્યોએ જ એમને જોયા. હા, 40-40 દિવસ પ્રભુએ દર્શન આપ્યા પૃથ્વી ઉપર એમના લોકોને, એમના શિષ્યોને, વિશ્વાસીઓને, ત્યારે કેવળ વિશ્વાસીઓએ જ પ્રભુ ઈસુને જોયા. અવિશ્વાસીઓ પુનરુત્થાન પામેલા ઈસુને જોઈ શક્યા નહીં, અને ત્યારબાદ પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને આવશે અને ગગનગમનમાં આપણને લેશે. ત્યારે ગગનગમન વખતે આપણે એમને જોઈ શકીશું પ્રભુ ઈસુને, પણ જે તારણ નહીં પામેલા લોકો ઈસુને જોઈ શકશે નહીં ગગનગમન વખતે. બીજી બાબત કે ગગનગમન વખતે પ્રથમ પુનરુત્થાન થશે, પહેલું પુનરુત્થાન થશે. આ ન્યાયીઓનું પુનરુત્થાન થશે, જે વિશ્વાસીઓ પ્રભુ પર વિશ્વાસ કરતા પ્રભુમાં ઊંઘી ગયા, હા, તેઓ પ્રભુની સાથે આવશે એમના આત્માઓ, અને તેમના શરીરોનું પુનરુત્થાન થશે, અને એમના શરીરો સાથે એમનો મેળાપ થશે, અને ત્યારબાદ રૂપાંતર થશે, અને એ રીતે તેઓ આપણી સાથે ગગનગમનમાં ખેંચાશે. અને તમે જો કે બહુ ચમત્કારિક રીતે, જાણે કે મર્ત્ય છે તે અમરત્વ અમરતત્વમાં રૂપાંતર પામશે, અમરપણામાં રૂપાંતર પામશે. હા, એટલે મૃત્યુલાયક જે બાબતો છે, શરીર છે, એ અમરપણામાં જાણે ફેરવાઈ જશે, રૂપાંતર પામશે. એ ખરેખર બહુ અજાયબ જેવું છે. પહેલો કોરંથી 15મો અધ્યાય અને 52મી કલમ, પહેલો કોરંથી 15મો અધ્યાય અને 52મી કલમ, પણ છેલ્લું રણ સિંગડું વાગતા જ એક ક્ષણમાં, બાઇબલ કહે છે એક ક્ષણમાં આંખના પલકારામાં આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે, કે છે. આ પણ સર્વનું એટલે વિશ્વાસીઓનું, પ્રભુ પર પ્રેમ કરનારાઓનું રૂપાંતર થઈ જશે એક જ ક્ષણમાં આંખના પલકારામાં. તમે જો કે આંખ મીચાઈને ખુલે
એટલા પલકારામાં શું તમે એક વિચાર કરી શકો છો? ના, આપણે મગજમાં એક વિચાર પણ એ એટલા ટાઈમ પીરિયડમાં નથી કરી શકતા. એક વિચાર કરવો હોય તોય ઘણો સમય લાગે, એકચ્યુઅલી એક ક્ષણ કરતાં વધારે લાગે, અથવા આંખના પલકારા કરતા વધારે લાગે. અને એટલે કહે છે કે શું બની જશે આમ, એટલું ફાસ્ટ, એટલું સ્પીડી, એટલું ઝડપી બની જશે. અને એક જ ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું, એટલે કે પ્રભુ પર પ્રેમ કરનારાઓનું, વિશ્વાસ કરનારાઓનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણ સિંગડું વાગશે ને મુએલા અવિનાશી થઈને ઉઠશે. આ પ્રભુમાં મુએલા, પ્રભુ ઈસુમાં ઊંઘી ગયેલા એ ઉઠશે, બાકીના ને હા પ્રભુમાં ઊંઘી ગયેલા એ ઉઠશે અને આપણું રૂપાંતર થશે. કેટલું અદભુત ને કેવું અજાયબ જેવું. અને પ્રકટીકરણનો 20મો અધ્યાય 4-6 કલમ, આ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેનો ભાગ છે તેને ધન્ય છે એમ બાઇબલ કહે છે. પ્રકટીકરણ 20મો અધ્યાય 4-6 કલમ, તેઓ જીવતા થયા, એમનું પુનરુત્થાન થયું. હા, ને ખ્રિસ્તી સાથે 1000 વર્ષ રાજ કર્યું. 5મી કલમ, મુએલા માના જેઓ બાકી રહ્યા તેઓ તો 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. બાઇબલ કહે છે, શું કહે છે, મુએલા માના જેઓનું પુનરુત્થાન નહોતું થયું, પહેલા પુનરુત્થાનમાં નહોતા ઉઠ્યા, તો કે જેઓ બાકી રહ્યા તેઓ તો 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. હા, એ ગગનગમન વખતે જે પુનરુત્થાન થશે પ્રભુમાં ઊંઘી ગયેલાઓનું, એ પહેલું પુનરુત્થાન છે. 6મી કલમ, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે તેને ધન્ય છે, તે ધન્ય તથા પવિત્ર છે, એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી. તમે જો કે જે પહેલા પુનરુત્થાનમાં ઉઠશે એમના પર નરકનો કોઈ અધિકાર નથી. બીજું મરણ એટલે નરક, નરકનો એ નરકનો કોઈ અધિકાર નથી. પહેલા પુનરુત્થાનમાં જે ઉઠશે એ બધા સ્વર્ગમાં જનારા છે. આ ગગન ગમન દ્વારા એ લોકો પ્રભુ સાથે સ્વર્ગમાં જનારા છે. હા, એમના પર એ બીજા મરણનો એટલે કે નરકનો કોઈ અધિકાર નથી. પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેમની સાથે 1000 વર્ષ રાજ કરશે. અને એટલે બાઇબલ સ્પષ્ટ કહે છે કે પહેલા પુનરુત્થાનમાં જેનો ભાગ છે તે ધન્ય છે ને પવિત્ર છે, તેઓ સ્વર્ગમાં જશે. પણ જે બાકીના ઉઠ્યા નહીં કહે છે, હા જેમનું પુનરુત્થાન થયું નહીં કહે છે પહેલા પુનરુત્થાનમાં, તો તેઓ ઉપર નરકનો અધિકાર છે એવું આના પરથી માલુમ પડે છે. અને સાચા વિશ્વાસીઓ એટલે કે તારણ પામેલા ખ્રિસ્તીઓ આ ગગન ગમન વખતે જગતના લોકોથી જુદા કરી દેવામાં આવશે, અલગ થઈ જશે. તમે જો કે ગગન ગમન સમયે જે સાચા ને ખરા વિશ્વાસીઓ છે, આ ખરેખર તારણ પામેલા ખ્રિસ્તીઓ છે, તે જગતના લોકોથી જુદા કરી દેવામાં આવશે, અલગ થઈ જશે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 24-30 કલમની અંદર, માથી 13:24-30માં આપણે વાંચીએ છીએ ત્યાં પ્રભુના વચનોમાં કે કેવી રીતે ઘઉંના દાણા અને કડવા દાણા અલગ થશે. હા, આ પૃથ્વી પર એમને સાથે સાથે ઉગવા દેવામાં આવ્યા. હા, પણ જ્યારે ફસલનો સમય આવ્યો, કાપણીનો સમય આવ્યો, ત્યારે કહે છે કે ઘઉંના દાણા અને કડવા દાણા અલગ થઈ ગયા. અને વાલા મિત્રો, એ રીતે તમે જુઓ કે જે સાચા ખરા વિશ્વાસીઓ, ખરેખર તારણ પામેલા ખ્રિસ્તીઓ જગતના લોકોથી અલગ કરી દેવામાં આવશે, જુદા કરી દેવામાં આવશે. એકવાર હું તે
એક જંકયાર્ડ આગળ ઉભો રહેલો. હા, અમેરિકામાં બહુ મોટા મોટા જંકયાર્ડ હોય છે અને ત્યાં બધું જંક જાય અને બધો ભંગાર, જંકયાર્ડ એટલે ભંગારનું સ્થાન, ભંગાર બધો જાય ત્યાં. એને જંકયાર્ડની અંદર એક બહુ મોટી ક્રેન હતી, બહુ મોટી ક્રેન, અને ક્રેન ઉપર ત્યાં બહુ મોટું ઇલેક્ટ્રોમેગ્નેટ મોટી સાંકળોથી લટકાવવામાં આવેલું ઇલેક્ટ્રોમેગ્નેટ. આ એ ઇલેક્ટ્રોમેગ્નેટ ને પેલું ક્રેન ધીમે રહીને આમ ભંગારનો બહુ મોટો પર્વત જેવો ઢગલો હોય એવા ઢગલા પર લાઈન પેલો ઊભું રાખે, અને પછી એમની પાસે આ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય અને સ્વિચ પાડે એટલે ઇલેક્ટ્રિસિટીથી એનું મેગ્નેટિઝમ શરૂ થાય અને બહુ પાવરફુલ હોય એ લોહીચુંબક. મેગ્નેટ એટલે લોહીચુંબક. એ ઇલેક્ટ્રોમેગ્નેટ ચાલુ થાય, એનું લોહીચુંબક શરૂ થાય, અને એ શરૂ થાય એવું જે લોખંડના કટકા હોય, નાના નાના ચળકતા કટકા હોય લોખંડના, તો એ તો પહેલા જ કૂદી કૂદીને પેલા મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે ચોંટી જાય, અને એવા બધા લોખંડના જે કટકા હોય બધા એ ખેંચાય અને એ મોટા મેગ્નેટ સાથે, મોટી મેગ્નેટની પ્લેટ હોય એની સાથે ચોંટી જાય, બધા ઉછળી ઉછળીને કૂદી કૂદીને ચોંટી જાય. અને પછી જ્યારે ચોંટવાના બધા બંધ થઈ જાય, એ આમ આકાશમાં ખેંચાતા બંધ થઈ જાય, એટલે શું થાય, એ ક્રેન પછી આમ ફરે અને જે બીજો પ્લોટ હોય ત્યાં એને લઈ જાય, અને પછી ત્યાં એને પેલી સ્વિચ બંધ કરી દે તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બંધ થઈ જાય, લોહીચુંબકનું જે પાવર હોય એ બંધ થઈ જાય તરત જ, અને પેલા બધા લોખંડ હોય એ બધું લોખંડ ત્યાં નીચે પડે. અને આ રીતે જે સારો સારો માલ હોય, સારું સારું લોખંડ હોય, એને તેઓ અલગ કરે પેલા બીજા ભંગારથી, અને એ બધું સારું સારું એ બધું લોખંડ એને બીજા ઉપયોગમાં લઈ જવામાં આવે, પણ પેલો ભંગાર હોય ને એને તો નાશ કરવા માટે મોકલી દેવામાં આવે. વાલા મિત્રો, બસ આ જ પરિસ્થિતિ છે અહીંયા, કે જે ઘઉંના દાણા હશે એ ગગનગમનમાં આકાશમાં ખેંચી લેવામાં આવશે અને કડવા દાણા અહીં નીચે જ રહી જશે, અહીં નીચે જ રહી જશે. અને કડવા દાણા નીચે રહી ગયા તેને શું કરવા પડે, નાશ તો કરવો પડે ને ભાઈ. એટલે પછી ઈશ્વરનો કોપ રેડાશે, આપત્તિકાળ શરૂ થશે, અને એ કોપના પ્યાલા અને રણસિંગડા અને એ અનર્થો રેડાશે, એ બધું કસોટી કાળના 7 વર્ષમાં થશે, એ બધું આપણે પાછળથી જોઈશું, પણ એ બધા બનાવો બનશે. પણ જોઈએ છીએ કે આ ગગનગમન સાચા વિશ્વાસીઓને એટલે ખરા તારણ પામેલા ખ્રિસ્તીઓને, પ્રભુ પર પ્રેમ કરનારાને જગતના લોકોથી અલગ કરી નાખશે, અલગ પાડી દેશે. અને ત્યારબાદ આપણે વાંચીએ છીએ માથી 25:1-13, માથીની સુવાર્તા 25મો અધ્યાય 1-13. તમે જો કે આ બધા શબ્દો ઈસુ બોલેલા છે, માથીના 13મા અધ્યાયમાં પણ ઘઉંના દાણા અને કડવા દાણા પ્રભુ ઈસુએ કહ્યું. હા, માથી 25:1-13માં આપણે 10 કુમારિકાઓની વાત આવે છે, એ બી પ્રભુ ઈસુએ કહ્યું, બરાબર. એ પણ પ્રભુ ઈસુની મુખમાંથી નીકળેલી, એમના મોઢામાંથી બોલાયેલી વાતો છે, એમણે કહેલું. અને કહે છે કે ત્યાં 10 કુમારિકાઓ છે, એમાં 5 બુદ્ધિશાળી છે અને 5 મૂર્ખ્યો છે. બધી ભેગી જ હતી, બધી સાથે જ હતી, 10-10 કુમારિકાઓ સાથે જ હતી. આમ જોઈને કહી ના શકાય કે આ બધી કોણ બુદ્ધિશાળી છે, ના કોણ મૂર્ખ્યો છે. પણ પ્રભુ જેમ કહે છે કે જે મૂર્ખ્યો હતી એમણે કહે છે કે તેલ લીધું નહીં, પવિત્ર આત્માના અભિષેકનું તેલ લીધું નહીં, અને એમના જીવનની મસાલો સળગતી રાખી નહીં, પવિત્ર આત્માના અગ્નિથી
સળગતી રાખી નહીં અને પછી કે જે જ્યારે રાત્રે પોકાર પડ્યો કે વરરાજા આવે છે ધ બ્રાઇડગ્રુમ ઇઝ કમિંગ અને ત્યારે લોકોએ સફાળા જાગી જઈને તમે જુઓ કે ત્યાં જે પાંચ બુદ્ધિશાળીઓ હતી બુદ્ધિવંતીઓ હતી એ તૈયાર હતી કારણ કે એમની પાસે કૂપિયોમાં તેલ હતું ને મસાલો સળગતી હતી પાંચ મૂર્ખિયોની તો મસાલો બધું ઓલવાઈ ગયેલું તેલ હતું નહીં અને એમની પાસે તૈયારી કરવાનો કોઈ સમય નહોતો હા એ લોકો પાસે તૈયાર થવાનો સમય નહોતો કારણ કે આ બધું બનશે કેવું એક જ પલકારામાં આંખના પલકારામાં એક જ ક્ષણમાં બનશે કે છે જે તૈયાર હતી તે વરરાજા સાથે બ્રાઇડગ્રુમ સાથે જતી રહી અને બાઇબલ કહે છે કે બાણું બંધ કર્યું પ્રભુએ બાણું બંધ કર્યું કોઈ માણસે નહીં નૂના વાણનું બાણું કોણે બંધ કરેલું હા પ્રભુએ બંધ કરેલું નુએ બંધ નહોતું કર્યું પ્રભુએ નુના વાણનું બાણું બંધ કરેલું એ જ રીતે તમે જો કે આ સમયે થશે અને બાણું બંધ કરવામાં આવ્યું અને આ પાંચ બુદ્ધિશાળી અને પાંચ જે તૈયાર નહોતી મૂર્ખીઓ હતી અલગ પડી ગઈ હા ત્યાં તેઓ અલગ થઈ ગયા પહેલા સાથે હતા પણ પછી અલગ થઈ ગયા અને બાઇબલ કે જે બીજો તિમોથી ત્રીજો અધ્યાય અને તેની પાંચમી કલમ બીજો તિમોથી ત્રણ ને પાંચ ભક્તિ ભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે કે છે ભક્તિ ભાવનું ખાલી ડોળ આ મૂર્ખ્યો હતી પાંચ મૂર્ખ્યો ખાલી ભક્તિ ભાવનું ડોળ અને કે જે પવિત્ર આત્માના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા કે છે હા એ ઈશ્વરના સામર્થ્યને નહીં સમજનારા તો કહે છે કે આવા લોકોથી તું દૂર રહે કારણ કે અલગ પડી જવાશે અને અલગ કરવામાં આવશે હા ગગન ગમન મંડળીના સમય ઉપર જે મંડળીનો યુગ છે એના પર પૂર્ણ વિરામ મૂકી દેશે હા ફૂલ સ્ટોપ મૂકી દેશે ગગન ગમન મંડળીનો જે આ પૃથ્વી પરનો સમય છે પૃથ્વી પરનો એનો યુગ છે એના પર પૂર્ણ વિરામ મૂકી દેશે ફૂલ સ્ટોપ લઈ દેશે અને એટલા માટે તમે જો કે જે પ્રભુ ઈસુની મંડળી છે કે જેમાં પવિત્ર આત્મા વાસો કરે છે હા જ્યારે એને ખેંચી લેવામાં આવશે ઊંચકી લેવામાં આવશે સ્વર્ગમાં ખેંચી લેવામાં આવશે ત્યારે પવિત્ર આત્મા દેવ પણ મંડળી સાથે ચાલ્યા જશે બીજો થેસલોનિકી બીજો અધ્યાય 7-8 કલમ બીજો થેસલોનિકી બીજો અધ્યાય 7-8 કલમ કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે આ અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે તમે જો કે જે હાલ અટકાવનાર છે કોણ છે મંડળીએ અને મંડળીમાં વાસો કરનાર પવિત્ર આત્મા તમે જો કે પ્રભુએ કહ્યું કે તમે જગતનું મીઠું છો તમે જગતનું અજવાળું છો જ્યારે મંડળી અને સાચા ખ્રિસ્તીઓને ખરા વિશ્વાસીઓ જે જગતનું અજવાળું છે એ જતા રહેશે તો પૃથ્વી પર અંધકાર વ્યાપી જશે હા એ જગતનું મીઠું છે એ જતા રહેશે એટલે તરત સડો વધવા માંડશે હા તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે અત્યારે તો છે એટલે એને અટકાવવામાં આવી રહ્યો છે તેને અટકાવવામાં આવશે એટલે કે ખ્રિસ્ત વિરોધીને અટકાવવામાં આવશે પણ એ જતા રહેશે ત્યાર પછી તો કહે છે તે અધર્મી એ ખ્રિસ્ત વિરોધી એન્ટાઈ ક્રાઇસ્ટ
પ્રગટ થશે કે છે તરત જ પ્રગટ થશે એટલે ગગન ગમન પછી ખ્રિસ્ત વિરોધી તરત જ પ્રગટ થશે અને આ દુનિયાનો કંટ્રોલ ખુલ્લેઆમ રીતે લેશે આ ખુલ્લેઆમ રીતે આ દુનિયાનો કંટ્રોલ એ લઈ શકશે હા એ ખુલ્લેઆમ આ જગત ઉપર આ પૃથ્વી ઉપર એનો કબજો જમાવી દેશે કારણ કે શેતાન એકલો નથી શેતાનની સાથે ઘણા બધા દુષ્ટ આત્માઓ છે અને ઘણા બધા પતન થયેલા એ દૂતો છે કે જે બહુ શક્તિશાળી છે અને આખું એનું અંધકારનું સૈન્ય છે એ તરત જ કૂદીને આ પૃથ્વીને નો કબજો લેશે આ પૃથ્વી પર રહી ગયેલાઓનો એ કબજો લેશે તરત જ એ ખ્રિસ્ત વિરોધીનું રાજ શરૂ જ થઈ જશે આ ગગન ગમન દ્વારા ખરા વિશ્વાસીઓને આ શેતાનની ચાલથી બચાવી લેવામાં આવશે શેતાન રાહ જોઈને જ બેઠો છે કે એને ક્યારે તક મળે કે તરત જ એ આ પૃથ્વીનો કબજો લઈ લે હા એ છેક એદન બાગમાં આવ્યો શેતાન ત્યારથી જ કબજો લેવા થનગની રહ્યો છે અને ત્યારે એણે આદમને હવાને ભૂલાવ્યા ને છેતર્યા ને એણે આ પૃથ્વીનો અધિકાર લેવા પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહીં પણ હજુ એની આ મહત્વકાંક્ષા એણે છોડી નથી એ જેવું આ બનશે ત્યારે એ કબજો લેશે પણ ગગન ગમન દ્વારા પ્રભુ ઈસુ ખરા વિશ્વાસીઓને શેતાનથી બચાવી લે છે હા બચાવી લે છે લુકની સુવાર્તા 21મો અધ્યાય ને 36મી કલમ લુક 21 અને 36 પણ બધો વખત જાગતા રહો પ્રભુ ઈસુના શબ્દો છે પ્રભુ ઈસુ શું કહી રહ્યા છે કે બધો વખત જાગતા રહો એટલે શારીરિક રીતે નહીં ભૌતિક રીતે નહીં પણ આત્મિક રીતે જાગતા રહો બધો જ વખત એમ ભાઈ પ્રભુ ઈસુ કહે છે કારણ કે પ્રભુ ઈસુનું આવું ગમે ત્યારે થશે ચોરની માફક આવશે એમ બાઇબલ આપણને શીખવે છે અને એટલે પ્રભુ ઈસુ કહે છે કે બધો જ વખત આત્મિક રીતે જાગૃત રહો આત્મિક રીતે પાપમાં જીવવાનું પાપમાં પડી જવાનું પાપ જોડે રમત કરવાનું એ બધું પોસાય નહીં હા કે બધો વખત કે જે આત્મિક રીતે જાગતા રહો અને વિનંતી કરો એટલે પ્રાર્થના કરો હા પ્રભુ ઈસુએ શિષ્યને ગેથસેમાની બાગમાં શું કહેલું કે જાગતા રહો ને પ્રાર્થના કરો જાગતા રહો ને પ્રાર્થના કરો ઊંઘી ના જાઓ જાગતા રહો ને પ્રાર્થના કરો અને પ્રભુ આપણને એ જ કહી રહ્યા છે પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાવ તમે શક્તિમાન થાવ પ્રબળ થાવ આત્મિક રીતે પ્રબળ થાવ આત્મિક રીતે આપણે વધતા જવાની જરૂર છે આત્મિક રીતે આપણે સ્ટ્રોંગ થતા જવાની જરૂર છે બળવાન થતા જવાની જરૂર છે કે આમાંથી આપણે બચી જઈએ એટલું જ નહીં ગગન ગમન બાદ આપણે પ્રભુ ઈસુની આગળ ઊભા રહેવાનું છે આ પ્રભુ ઈસુની આગળ ઊભા રહેવાનું છે પહેલો થેસલોનિકી 1 અધ્યાય ને 10મી કલમ તમે જુઓ કે ગગન ગમન દ્વારા પ્રભુ ઈસુ ખરા વિશ્વાસીઓને શેતાનથી બચાવી લે છે 1 થેસલોનિકી 1 અને 10 અને ઈશ્વરના પુત્ર એટલે આવનાર કોપ એટલે 7 વર્ષનો આપત્તિકાળ આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ આ કોપ
એ ઈશ્વરનો જ કોપ હોય. હા, એ ઈશ્વરના કોપથી આપણે બચાવનારી શું? જેમને તેમણે મુએલામાંથી ઉઠાડ્યા તેમની આકાશથી આવવાની રાહ જોવાને, એટલે પ્રભુ ઈસુના બીજા આગમનની રાહ જોવાને. તમે જો કે એ આપણને આવનાર કોપથી પ્રભુ ઈસુ સાચા તારણ પામેલા ખરા વિશ્વાસીઓને બચાવી લેશે. પહેલો થેસાલોનિકી 5:9, પહેલો થેસાલોનિકી 5:9, કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહીં, બાઇબલ સ્પષ્ટ કહે છે કે ઈશ્વરે આપણને કોપને માટે નહીં, એટલે કે 7 વર્ષના આપત્તિકાળ દરમિયાન જે ઈશ્વરનો કોપ રેડાશે દુષ્ટ અને ભૂંડાઓ ઉપર, અને જેમણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો ને એને પ્રભુ ઈસુનો નકાર કર્યો, બાઇબલનો નકાર કર્યો અને બાઇબલને ત્યજી દીધો, તો કે છે કે એ લોકો પર ઈશ્વરનો કોપ છે. કે છે ઈશ્વરે આપણને કોપને માટે નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પાપ પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે. હા, આ આપણું ભાવિ છે, આના માટે આપણને નિર્માણ કર્યા છે. આ આપણું ફ્યુચર છે, આ આપણું ભવિષ્ય છે, આ આપણી ડેસ્ટિની છે કે આપણે તારણ પ્રાપ્તિને માટે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. હા, એને માટે આપણને પ્રભુએ નિર્માણ કરેલા છે એમ બાઇબલ કહે છે. હવે ગગન ગમન થયા બાદ આપણે પ્રભુના ન્યાય શાસન સમક્ષ ઊભા રહીશું. હા, જેમ આપણે આગળ વાંચી ગયા તેમ કે ગગન ગમન થયા બાદ આપણે પ્રભુના ન્યાય શાસન આગળ સમક્ષ ઊભા રહીશું. આપણે આગળ પ્રભુની આગળ ઊભા રહીશું. આ ગગન ગમન થયા બાદ આપણે પ્રભુના રાજ્યસન આગળ ઊભા રહીશું. સેના માટે? આપણા આત્મિક જીવનોનો હિસાબ આપવાને માટે, અને પ્રભુના કામો અને કાર્યોનો કારભાર આપણે કેવો કર્યો તેનો હિસાબ આપવા આપણે ઊભા રહેવું પડશે. હા, પ્રભુના ન્યાય શાસન આગળ આપણે આપણા આત્મિક જીવનોનો હિસાબ આપવા માટે અને પ્રભુના કામો અને કાર્યોનો કારભાર આપણે કેવો કર્યો તેનો હિસાબ આપવા આપણે ઊભું રહેવું પડશે. રૂમીનો પત્ર 14:12, રૂમી 14:12, એ માટે આ પણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. એ માટે આ પણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. હા, આપણે આપણા જીવનો આત્મિક રીતે કેવી રીતે જીવ્યા એનો હિસાબ આપણે પ્રભુની આગળ આપવો પડશે. દરેક જણે હિસાબ આપવો પડશે. હાલ અત્યારે જે ચર્ચનો હું પાળક છું એ મંડળીનો મેં કારભાર સંભાળ્યો, આ ચર્ચની જવાબદારી સંભાળી, ત્યારે આ મંડળીનો વહીવટ કરનારા મારી પહેલાંના એ લોકોએ ખબર નહીં કેવો વહીવટ કર્યો, પણ મંડળીને $1,000 દેવામાં ઉતારી દીધી હતી. હા, એ લોકોએ એવો કેવો વહીવટ કર્યો કે મંડળીને પુષ્કળ $1,000 દેવામાં એને ઉતારી દે. એવા સમયમાં મેં આ મંડળીની જવાબદારી લીધી, ઘણા બધા દેવા સાથે.
વાલા મિત્રો, ત્યારબાદ અમે લોકોએ બહુ ભયંકર મહેનત કરી, કારણ કે આ પ્રભુની મંડળી કહેવાય, આ ઈશ્વરનું કામ છે, અને સખત મહેનત કરી, ઘણી બધી કરકસર કરીને ઘણું બધું કર્યું આ મંડળીને ઊંચી લાવવા માટે, અને અમે લાવી શક્યા, કારણ કે મને વિશ્વાસ હતો કે જે જીવતો ઈશ્વર મારી પડખે છે એ ગમે તે સંજોગોમાં પણ અમારી સહાય કરશે. અને મંડળીને અમે દેવામાંથી બહાર કાઢી નાખી, એટલું જ નહીં પણ બહુ સારી સ્થિતિમાં એને લાઈને મૂકી દીધી પ્રભુની મદદથી, પણ પુષ્કળ મહેનતથી. કારણ કે આ બાઇબલનું વચન કહે છે કે દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. એ આગળના જે ગયા એ લોકો શું હિસાબ આપશે મને ખબર નથી, પણ અમે તો આનંદ કરીએ છીએ કે આજે અમે આ મંડળીને વધારે સદ્ધર ને મજબૂત અમે ઉઠાઈ લીધી છે પ્રભુની મદદથી અને પવિત્ર આત્માની સહાયથી. અને બીજો કોરંથી 5:10 કે છે, બીજો કોરંથી 5:10 કેમ કે દરેક કે શરીરમાં રહીને જે જે ભલું કે ખરાબ કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને, આ પણ સર્વને ખ્રિસ્તના ન્યાય શાસન આગળ પ્રગટ થવું પડશે. કે છે પ્રગટ થવું પડશે, હા, આપણે પ્રભુના ન્યાય શાસન આગળ ઊભા રહીશું. હા, એનું પ્રતિફળ અથવા ફળ પામવાને માટે બાઇબલ સ્પષ્ટ કહે છે. 1 કોરિન્થી 3:10-15 તેની 10:15-15 ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો. આ પ્રભુના કામનો પાયો નાખ્યો, પ્રભુના કામનો પાયો નાખ્યો અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું કે છે તે વિશે દરેકે સાવધ રહેવું સાવધ રહેવું બહુ જરૂરી છે. કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતો નથી. પણ જો આ પાયા પર કોઈ સોનો, રૂપો, મૂલ્યવાન પાષાણ એટલે કે કિંમતી પથ્થરો, સોનો, રૂપો, મૂલ્યવાન પાષાણ, કાસ્ટ, ઘાસ કે ખૂપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસે તેને ઉગાડું પાડશે, કેમ કે તે દિવસ, કેમ કે તેનો દિવસ તેને ઉગાડું પાડશે. કે છે હા ઉગાડું પડાશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. કે છે તમે જુઓ કે એ પાયા પર તમે કેવું બાંધો છો, સોનાથી, રૂપાથી, મૂલ્યવાન પાષાણથી, ઘાસ, કાસ્ટ એટલે લાકડું, ખૂંપરું, આ ઘાસ કાસ્ટ ખૂંપરા થી બાંધ્યું હોય તો આ બધું પ્રગટ કેવી રીતે કરાશે? અગ્નિથી કરાશે. એટલે શું કહેવા માંગે છે આપણે? એ એમ કહેવા માંગે છે કે ઢીલું પોચું કામ કર્યું છે
કે પાકા પાયે કામ કર્યું છે. તમે ઢીલું પોચું કામ કર્યું કે પાકા પાયે કામ કર્યું છે એ તપાસવામાં આવશે. હંમેશા જે મંડળીઓ પર હું ગયો છું ને મારા જીવનમાં સેવાઓમાં, હંમેશા ખૂબ જ ખૂબ જ ખૂબ જ મહેનત કરીશ, ભયંકર મહેનત કરીશ કે હું જે ઉત્તમમાં ઉત્તમ હોય ને બેસ્ટમાં બેસ્ટ હોય એ જ હું આપી શકું. કદી કાચું કાપવાનું નહીં, બેસ્ટમાં બેસ્ટ ગમે તેટલી મહેનત કરવી પડે પણ હંમેશા ભયંકર મહેનત કરીને પ્રભુને માટે કાર્ય કરીએ છે અને પ્રભુની સેવાઓ કરીએ છે, પ્રભુને માટે જીવન જીવે છે તો પ્રભુને માટે તો બેસ્ટ જ કરવું પડે, ઉત્તમ ઉત્તમ ને શ્રેષ્ઠ કરવું પડે. કારણ કે બાઇબલ કહે છે કે દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસે તેને ઉઘાડ ઉપાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે ને દરેકનું કામ છે કેવું છે અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે, કે છે. હા, ટકશે તો બદલો મળશે. હવે લાકડા ને ઘાસ ને ખૂપરાથી બાંધી હોય તે ટકે નહીં, એ દેખાય બહુ મોટું હો, એ દેખાય બહુ મોટું હો, હા 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 હા, આણે મોટો ઢગલો છે, ઘાસનો ઢગલો અને ખૂપરાઓનો ઢગલો, બહુ મોટું દેખાય પણ ખરેખર તો એ બહુ કિંમતી ના હોય, બળી જાય, અને પેલું સોનું જરીક જ હોય, રૂપું થોડું જ હોય પણ બહુ જ બહુ કિંમતી હોય, બહુ મૂલ્યવાન હોય. હા, એ કિંમતી પથ્થરો બી નાના જ હોય, ડાયમંડ્સ નાના હોય પણ બહુ કિંમતી હોય, એની કિંમત બહુ ભારે હોય. અને પ્રભુ કહે છે કે તે જો ટકશે તો તેને બદલો મળશે, જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે, કે છે બચેલા જેવો થશે. અને એટલે તમારું ખ્રિસ્તી જીવન કેવું બાંધો છો તેને તેના માટે સાવચેતી રાખો કે આપણે આપણું ખ્રિસ્તી જીવન આત્મિક જીવન કેવું બાંધીએ છીએ અને આપણે કેવી સેવાઓ કરીએ છીએ, હા એને વિશે આપણે સાવચેત રહેવાની જરૂર છે. બીજો કોરંથી 5:10 બીજો કોરંથી 5:10 કહે છે કે આપણે આપણ સર્વને ખ્રિસ્તના ન્યાય શાસન આગળ પ્રગટ થવું પડશે, કે છે પ્રગટ થવું પડશે અને પ્રભુની આગળ આપણે ઊભું રહેવું પડશે. અને જે પ્રભુની આગળ આપણે ઊભા રહીશું ને ગગન ગમન બાદ, હા એ કેવો દેખાશે, એ હાજા ગગડી જશે. પ્રગટીકરણ 1:14, હા ગગન ગમન બાદ જે રાજ્યાસન આગળ આપણે ઊભા રહીશું અને જે પ્રભુ આગળ ઊભા રહીશું તે કેવો દેખાશે, બાઇબલ આપણને પહેલેથી જ કહી દે છે. પ્રગટીકરણ 1:14, તેમનું માથું તથા કેસ દોડા ઊનના જેવા, કે છે આ પ્રભુ ઈસુનું માથું ને એમના વાળ દોડા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. જોઈ એની આંખો અગ્નિની જ્વાળા જેવી, એની સામે આપણે ટગર ટગર નહીં જોઈ શકીએ, હા અગ્નિની જ્વાળા જેવી, હા એની આંખો લેઝર બીમ્સ જેવી, એક્સરે જેવી, એક્સરે એક્સરે જાણો છો ને તમે, હા એક્સરે માંથી આપણે પસાર થઈએ તો અંદર જે ઢંકાયેલું હોય આમ નરી આંખે દેખાતું ના હોય એ તરત દેખાય ને પરખાય, હા તરત દેખાય ને પરખાય, એવું એવી એની આંખો છે અગ્નિની જ્વાળા જેવી અને લેઝર બીમ્સ જેવી, આર પાર જાય અને બધું દેખાય. એની આંખો આપણા આત્મિક જીવનોને એક્ઝામિન કરશે,
जांच से तपास करशे। अने एटला माटे तमे केवू बांध्यू छे ए खुल्लू पड़ी जशे दिवसे, अने प्रभु ईसु पोते ज नक्की करशे के आपने केवा आनंदकारिक रिवॉर्ड्स, केवा आनंदकारिक प्रतिफळो मळशे, केवा आनंदकारिक प्रतिफळो मळशे ए प्रभु नक्की करशे। अने वाला मित्रों, कास्ट लाकड़ू घास खूपरा जेवी हल्की गुणवत्ता वाली वस्तुओ ते बड़ी जसे, जेवो ए प्रभु माटे उच्च कोटीनु जीवन, बहु ऊंची कैटेगरी नु आत्मिक जीवन जीव्या हशे, तेमने प्रतिफळ मळशे। हा, एमने रिवॉर्ड्स मळशे। हाँ, ऊंच कोटीनु कैटेगरी वालू, ऊंची कैटेगरी वालू जीवन जो जीव्या नथी, अने कास्ट घास ने खूपरा नी हल्की गुणवत्ता वालू जो बधु कर्यू छे ते बधु बड़ी जशे अने शरमावो पड़से। हाँ, ए दिवसे शरमावो पड़से, कारण के बधु ज बड़ीन खाक थई जशे ने शरमावो पड़से। जो के प्रभु एम कहे छे त्यां 14मी कलम मां, कोईए ते पाया पर जे बांधकाम कर्यु हशे, पहलो कुरंथी 3:14, ते जो टकसे तो तेने रिवॉर्ड मळशे, एने प्रतिफळ मळशे, एने बदलो मळशे। कहे छे 15मी कलम, जो कोई नु काम बढ़ी जशे तो तेने नुकसान थशे, ने शरमावू पड़शे, पण ते जाते जाने के अग्नि माथी बचेला जेवो थशे। हाँ, एने प्रभु शिक्षा तो नहीं करे, प्रभु एने शिक्षा नहीं करे। हाँ, एने नरक मा नहीं नाखी दे एम कहे छे ये। हाँ, तेने नुकसान चौक्कस थशे, एने प्रतिफळ कदाच नहीं मळे, रिवॉर्ड नहीं मळे, पण ते जाने के अग्नि माथी एटले के नरक ना अग्नि माथी बची जे गयेला जेवो थशे, पण शरमावू पड़शे। रूमियोनो पत्र 8:1, रूमी 8:1, ए माटे जेवो ख्रिस्त ईसुमा छे तेओने हवे शिक्षा नथी। हा, ख्रिस्त ईसुमा जेवो छे ने पछी गगन गमन मां जो ઉંચકાયા છે ને પ્રભુના ન્યાય શાસન આગળ ઉભા રહ્યા છે, એની અગ્નિની જ્વાળાઓ ભરેલી આંખોથી એ જ્યારે તપાસશે અને બળી જશે, શરમાવું પડશે, પણ પ્રભુ શિક્ષા તો નહીં કરે। તમે જો કે અયુબ શું કહે છે, અયુબ 23:10, अयुब नु पुस्तक 23:10। सो आपणे अयुबनी माफक खात्री पूर्वक आ कही सकीए छे, अयुबनी माफक सो आपणे खात्री पूर्वक आजे कही सकीए, परंतु मारी चाल चलगत ते जाने छे, ईश्वर जाने छे, मने ते पारक से, 100% पारक से, एनी आंखो अग्निनी ज्वाळाओ जेवी छे, हा एक्सरे जेवी छे, पारक से, त्यारे हूँ शू कहे छे अयुब, सोना जेवो निकळीस। तमे अयुब नु जीवन जाणो छो, बराबर छे, बहु सहन करवू पड्यू एने, भयंकर सहन करवू पड्यू, शैतान ना हाथे बहु सहन करवू पड्यू, पण પ્રભુને વળગી રહ્યો, હા પ્રભુને વળગી રહ્યો, ગમે તેવી ભયંકર અગ્નિકારક પરિસ્થિતિમાંથી પસાર થયો, ભયંકર પીડાઓ વેઠી, પણ પ્રભુને વળગી રહ્યો, અને એ કહે છે કે મારી ચાલ ચલગત તે જાણે છે, મને તે પારક છે। શું આપણે કહી શકીએ કે મારી ચાલ ચલગત પ્રભુ જાણે છે? હા,
આત્મિક રીતે હું સારું જીવ્યો છું ત્યારે હું સોના જેવો નીકળીશ ત્યારે હું સોના જેવો નીકળીશ 66 મો અધ્યાય દસમી કલમ ગીત શાસ્ત્ર 66 અને 10 ગીત શાસ્ત્ર 66 ને 10 કેમ કે હે ઈશ્વર તમે અમને પારખ્યા છે પ્રભુ પારખે જ છે જેમ રૂપુ કસાય છે તેમ તમે અમને કસ્યા છે કે છે તેમ અમને કસ્યા છે ટેસ્ટ કર્યા છે કોલોસી 3:23-24 કોલોસી 3:23-24 હવે હું ઝડપથી અંત તરફ વધી રહ્યો છું કોલોસી 3:23-24 માણસો માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું ખરા દિલથી કરો જો બાઇબલ શું કહે છે માણસો માટે નહીં માણસોને ખુશ કરવા માટે નહીં બિશપ સાહેબને ખુશ કરવા માટે નહીં ડીસુ સાહેબને ખુશ કરવા માટે નહીં હા માણસો માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું ખરા દિલથી કરો તમે જુઓ કે હું ઇન્ડિપેન્ડન્ટ મંડળીમાં કદી કામ કરતો નથી આ મારું અત્યારે જે ચર્ચ ઓફ ગોડ છે બહુ જ મોટી મંડળી છે હજારો ચર્ચિસ છે આખા અમેરિકામાં ને હજારો ચર્ચિસ કેનેડામાં છે હું હંમેશા કોઈના અંડરમાં જ કામ કરું છું એમાં સલામતી છે અને પૂરા હૃદયથી પ્રભુને માટે જ કામ કરવા માણસોને ખુશ કરવા માટે નહીં માણસો કદાચ મારાથી નારાજ થાય તો થાય કંઈ વાંધો નહીં અને ઘણાય થાય છે કદાચ ઘણા લોકોને મારા સંદેશા નહીં ગમતા હોય પણ કશો વાંધો નહીં પ્રભુ જે મારી આગળ પ્રગટ કરે અને બોલવાનું કહે તો બોલવાનું હું પ્રભુને માટે બોલું છું કોઈ માણસો માટે નહીં માણસો માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું ખરા દિલથી કરો કે છે ખરા દિલથી કરો કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે તમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કોની સેવા કરો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરો છો અને વાલા મિત્રો બસ એ જ આખો વખત મારા મગજમાં હોય છે કે જે કામ હું કરું છું જે સમય મારી પાસે છે જે સેવા કરું છું એ પ્રભુ ઈસુની સેવા કરું છું પ્રભુને માટે કરું છું માટે તન તોડ મહેનત કરું છું હા મારો વારસો ને મારો બદલો એ પ્રભુ તરફથી આવશે અહીંયા ચર્ચ ઓફ ગોડના નિયમો પ્રમાણે મને પાળક તરીકે દર વર્ષે 1 મહિનાનું પેઈડ વેકેશન મળે છે હા 1 મહિનાનું પેઈડ વેકેશન મળે છે ઘણા બધા પાળકો ક્રુઝમાં જાય છે ઘણા બધા ફરવા જાય છે અહીં તહી જાય છે એક મહિનાનું પેઈડ વેકેશન વાલા મિત્રો કેટલાય વર્ષોથી મેં વેકેશન લીધું નથી મેં વેકેશન લીધું નથી કારણ કે હું પ્રભુની સેવા કરી રહ્યો છું પ્રભુનું રાજ્ય બાંધી રહ્યો છું પ્રભુને માટે કામ કરી રહ્યો છું જેટલું પ્રભુને માટે થાય એટલું મારે કરવું છે વાલા મિત્રો બાઇબલ સ્પષ્ટ કહે છે માણસો માટે નહીં પણ જાણે પ્રભુને માટે છે એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું ખરા દિલથી કરો કે છે ખરા દિલથી કરો કે પૂરા તન મન ધનથી પ્રભુની સેવા કરો કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે હા ત્યાં બદલો મળશે આકાશમાં અત્યારે કઈ જરૂર નથી તમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરો છો અને એટલા માટે પ્રભુને વળગી રહીએ પ્રભુને વિશ્વાસુ રહીએ અને માથીની સુવાર્તા 19મો અધ્યાય 29મી કલમ માથી 19 અને 29
અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે બાપને કે માને કે છોકરાને કે ખેતરોને મારા નામને લીધે મૂકી દીધા છે તો તે 100 ગણા પામશે ને અનંત જીવનનો વારસો પામશે। આ જ્યારે સેવામાં હું નીકળ્યો ત્યારે આ બધું જ છોડીને હું નીકળ્યો, હા બધું જ મૂકી દઈને છોડી દઈને। આજે સરદ સદનનું મારું ઘર છે મણિનગરમાં, એ હું સેવાને માટે નીકળ્યો ત્યારબાદ પછી હું ત્યાં રહ્યો નથી, પણ પ્રભુ શું કહે છે કે મારા નામને લીધે મૂકી દીધા છે તો કે તે 100 ગણા પામશે। હા હું 100 ગણા પામ્યો છું આ પૃથ્વી પર જ, અને અનંત જીવનનો પણ વારસો પામશે કે। હા પ્રભુ કોઈનો દેવાદાર નથી, હા એ એના સંતોની કાળજી લઈ શકે છે। અને હવે છેલ્લે 1 કોરિન્થી 4:5 1 કોરિન્થી 4:5 જ્યારે આપણે ગગન ગમન બાદ પ્રભુના ન્યાય શાસન આગળ ઉભા રહીશું ત્યારે પ્રશંસાના શબ્દો, હા તમારી પ્રશંસાના શબ્દો, તમારી કદર કરતા શબ્દો પ્રભુ આખા સ્વર્ગના દરબાર આગળ, હા આખા સ્વર્ગના દરબાર સમક્ષ તમારે માટે બોલશે, અને એ કેવું અજાયબ જેવું હશે, બહુ અદ્ભુત હશે, બહુ અજાયબ જેવું હશે। હા તે સમયે દરેકના વખાણ શું કહે છે ઈશ્વર તરફથી થશે। 1 કોરિન્થી 4:5 કહે છે કે તે સમયે દરેકના વખાણ, હા જે દરેક જણ એના ન્યાય શાસન આગળ ઉભા રહ્યા છે ગગન ગમન બાદ તેમને પ્રતિફળ મળશે। શું પ્રતિફળ મળશે? તો કે છે દરેકના વખાણ કે જેઓનું કામ અગ્નિથી પારખવામાં આવ્યું અને ટકી રહ્યું, બળી ના ગયું, તો કે દરેકના વખાણ ઈશ્વર તરફથી થશે। કેવું અજાયબ જેવું! માથી 25:21 23મી કલમ, ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, કે છે તું તારા પ્રભુના આનંદમાં પેસ, એવા પ્રશંસાના શબ્દો પ્રભુ કહેશે કે સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, કે છે તું તારા પ્રભુના આનંદમાં પેસ, કે છે વાહ ભાઈ વાહ, કેવો આનંદ થશે, કેટલી બધી ખુશી થશે ત્યારે પ્રભુ આપણને બાથમાં લેશે અને બર્થડે હાથ ફેરવશે અને માથા પર હાથ ફેરવશે અને કહેશે સાબાસ સાબાસ સારા દાદા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો, હજુ તો હું તને ઘણા પર ઠરાવીશ, કે હજુ તો હું તને ઘણું બધું કામ સોંપવાનો છું, કે છે 2 કોરિન્થી 10:18 કેમ કે જે પોતાના વખાણ કરે છે તે નહીં, શું કહે છે, કેમ કે જે પોતાના વખાણ કરે છે તે નહીં। તમે જોયું કે ઘણા લોકો મેં જોયા છે કે પોતાના જ વખાણ 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 કર્યા કરે છે, કેટલાય બધા વખાણ કરે, ખ્રિસ્તી બંધુમાં છપાવે એક પાનું રોકીને વખાણ વખાણ વખાણ, મેં તો આજ સુધી કદી છપાવ્યું નથી ખ્રિસ્તી બંધુ,
કેમ કે બાઇબલ કહે છે કેમ કે જે પોતાના વખાણ કરે છે તે નહીં પણ જેના વખાણ પ્રભુ કરે છે જોયું જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે હા તે માન્ય થાય છે કે અને એટલા માટે પ્રભુ આપણા વખાણ કરે ત્યાં સુધી રાહ જોઈએ કઈ ઉતાવળ કરવાની જરૂર નથી પોતે ને પોતે ચોપાન્યા છપાઈ નાખે ને અહીં તહીં મેગેઝીનોમાં છપાઈ નાખે હા તકતીઓ મુકાઈ દે જેના વખાણ પ્રભુ કરે છે તે એ જ માન્ય થશે બીજું નહીં માન્ય થાય એમ બાઇબલ કહે છે અને છેલ્લી કલમ માથી 10:32-33 માથી 10:32-33 માટે માણસની આગળ જે કોઈ મને કબૂલ કરશે કે છે હા પ્રભુને કબૂલ કરીએ આપણે પ્રભુના વખાણ કરીએ પ્રભુની પ્રશંસા કરીએ પ્રભુની સ્તુતિ આરાધના કરીએ પ્રભુની સ્તુતિ પ્રભુની સુવાર્તા ને પ્રભુની વાત બીજાઓને કહીએ માટે માણસની આગળ જે પ્રભુ ઈસુને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ હા કબૂલ કરીશ એ ત્યારે આખા સ્વર્ગના દરબાર સમક્ષ તમને ઉભા કરીને એ તમને તમારે માટે પ્રશંસાના શબ્દો અને તમારી કદર કરશે 33મી કલમ પણ માણસની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ અને એટલે વાલાઓ આપણે પ્રભુ તરફથી પ્રશંસા પામીએ કદર પામીએ પ્રભુ તરફથી આપણે આપણો રિવોર્ડ લઈએ પ્રતિફળ પામીએ એ અગત્યનું છે બાઇબલ સ્પષ્ટ કહે છે કે જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે હા ગગન ગમન બાદ એના ન્યાય શાસન આગળ ઉભા રહીને જેનું કાર્ય કેવું છે તે પરખાશે એની અગ્નિરૂપી આંખો જ્વાળારૂપી આંખો પારખશે કે સોના જેવું છે રૂપા જેવું છે કે ડાયમંડ જેવું છે હા મૂલ્યવાન પાસાણ કે પછી ઘાસ ખૂપરા ને લાકડા જેવું છે આવો આપણે પ્રાર્થના કરીએ આપણી આંખો બંધ કરીએ વાલા મિત્રો જે બાબતો આપણે સાંભળી છે એને માટે હવે આપણે જવાબદાર છીએ અને એટલા માટે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારા ન્યાય શાસન આગળ હવે ઊભા રહેવાનો સમય બહુ જલ્દી આવી રહ્યો છે ત્યારે પ્રભુ હું કેવા રિવોર્ડ કેવું પ્રતિફળ પામીશ એનો હવે વિચાર કરવાનો સમય છે ખરેખર પ્રભુને ગમે એવું જીવન જીવવાનો સમય પાકી ગયો છે કારણ કે એની આંખોથી કશું જ ઢંકાયેલું રહેતું નથી એની આંખો આગળ સગડું ખુલ્લું અને ઉઘાડું છે તમે એવી રીતે ચાલો કે તમારે એ દિવસે શરમાવું ના પડે પ્રભુના શબ્દો છે આ પ્રકટીકરણના પુસ્તકમાં આ ખરા હૃદયથી પ્રભુની આગળ તમે કબૂલ કરો અને પ્રભુની આગળ તમારું જીવન સોંપો
અમારા સર્વશક્તિમાન અમારા જીવતા પ્રભુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ગગન ગમનનું પ્રતિફળ હા પ્રભુ તમારા ન્યાય શાસન આગળ ઉભા રહીશું. હા જેના વાળ ઊન સરખા છે, જેનો ચહેરો એ પૂર્ણ તેજથી ચમકતા સૂર્યના જેવો છે, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, જેના હાથ અને પગ અગ્નિની ભઠ્ઠીમાંથી નીકળતા એ પિત્તળના પિલ્લર જેવા છે. હા પ્રભુ તારી આગળ ઉભા રહીશું, તારે ભલ ભલા ધ્રુજી જશે. ત્યારે પ્રભુ અમે કેવા માલુમ પડીશું, અમારે અમારા જીવનનો હિસાબ આપવો પડશે. એની આંખોથી કોઈ ઢાંકેલું રાખી શકાશે નહીં, બધું જ ખુલ્લું પડી જશે. અને અમે જે કર્યું છે એ કેવું સોના જેવું છે કે રૂપા જેવું છે કે મૂલ્યવાન પાષાણ ડાયમંડ જેવું છે કે બળીને ખાક થઈ જશે એ પરખા છે. ત્યારે પ્રભુ હવે તારા આવવાના દિવસો અને વર્ષો થોડા છે, ત્યારે એ બાબતો ધ્યાનમાં રાખીને અમે પ્રભુને માટે જીવીએ ને એને માટે મહેનત કરીએ માટે અમારી સહાય કરો. અને અમારી નિર્બળતાઓમાં તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય અને બળ તમે અમને પૂરું પાડો. ફરીને એક વખત તમારા સેવક સ્ટાલિન અંકલ માટે અને અત્રે અમારી સાથે જોડાયેલા બધા જ સેવક સેવિકાઓને માટે વાલાઓને માટે આભાર માનીએ છીએ. દરેકને પ્રભુ તમે પુષ્કળ પુષ્કળ આશીર્વાદ આપો, તમારી શાંતિ આપો, તમારી દયાની કૃપા એમના પર રાખો. તમે તેમના દોરનાર ચલાવનાર થાવ અને બીજાઓને ને ખાસ કરીને પોતાના કુટુંબીજનોને પ્રભુને મળવાને માટે તૈયાર થવાને માટે કહેવાને માટે પ્રભુ તમે એમની સહાય કરો, કારણ કે સમય ઘણો ઓછો છે. પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા વચનોમાં રહેલા તમારા રહસ્યો ને મર્મો પ્રભુ તમે ખોલનાર ઈશ્વર છો. એમાં સગળો યશ અને મહિમા ને માન ને ગૌરવ કેવળ તમારા છે. પ્રભુ હું તો કેવળ માટીનું વાસણ છું, મને તમારા વધસ્તંભની આડ પાછળ રાખો. અને પ્રભુ તમે સગળો મહિમા માન ને ગૌરવ તમે પામો, કારણ કે તમે તમારા વચનો બોલો છો. હું તો કેવળ તમારું મુખ છું. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમારી કૃપામાં અમને ધરી રાખજો. આ બધા જ વાલાઓને તમારો પુષ્કળ પુષ્કળ આશીર્વાદ આપો અને પ્રભુ તમારી કૃપા હરમેશ એમના પર રાખજો. તારના પ્રભુ ઈસુને નામે માંગીએ છીએ, આમેન.